નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ફરી એક વખત જ્યારે લોકડાઉન અહીંયા લંબાયું છે ત્યારે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ દિવસોમાં કહી શકાય કે અનેક તકલીફોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, પરંતુ અહીંયા કેટલીક એવી બાબતો છે કે જે અહીંયા આપણે લોકડાઉનની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળતી હોય છે તો ઇફેક્ટ પણ જોવા મળતી હોય છે. લોકડાઉનના કારણે આપણે આપણા પરિવારની નજીક આવી રહ્યા છીએ, લોકડાઉનના કારણે આપણે પોતાની જાત માટે સમય આપી રહ્યા છીએ, ત્યારે અહીંયા ક્યાંક ને ક્યાંક જે નશાના બંધાણીઓ છે તેમના માટે પણ આ એક સુનેરી તક છે. આ આ આ સમયગાળામાં તેઓ નશાથી દૂર રહી શકે છે, એટલા માટે કારણ કે જે આ લોકડાઉનનો સમયગાળો છે ત્યારે અહીંયા તમાકુ, ગુટખા અને સાથે અહીંયા દારૂના વેચાણ પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે. આ સિવાય પણ અહીંયા જો વાત કરીએ તો જે ડ્રગ્સનું ખુલ્લેઆમ પ્રતિબંધિત હોવા છતાં પણ જે વેચાણ થતું હોય છે તેની પર પણ ક્યાંક ને ક્યાંક વધતા ઓછા અંશમાં રોક જોવા મળી રહી છે. અત્યાર સુધી ભલે પ્રતિબંધની વાતો હોય, પરંતુ અહીંયા બ્લેકમાં પણ તમામે તમામ ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હતું, પરંતુ હવે ક્યાંક સ્ટોક ખતમ થવાના કારણે અને સરકાર જે રીતે કડક વલણ અહીંયા દાખવી રહી છે, તંત્ર જે રીતે અહીંયા કડક વલણ દાખવી રહી છે, ત્યારે હવે ઈચ્છીને પણ ક્યાંક ને ક્યાંક જે વેચાણ થઈ રહ્યું હતું તેની પર અહીંયા રોક લાગી ગઈ છે. ત્યારે અત્યારે જે લાંબા સમયથી નશાના બંધાણીઓ છે તેમને આ નશીલા પદાર્થો ન મળવાના કારણે માનસિક તણાવ, ખેંચ આવા અનેક અનુભવો થતા હોય છે અને આ ફરિયાદ સાથે તેઓ મનોચિકિત્સક પાસે પહોંચી રહ્યા છે. પરંતુ જે કહી શકાય કે સામાન્ય દિવસોમાં પણ જે પદાર્થો પર અહીંયા બેન હોવું જોઈએ, જે પદાર્થો પર રોક લાગવી જોઈએ એ અહીંયા નથી લાગતી, પણ આ લોકડાઉનના સમયગાળામાં તેના પર કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે અત્યારની પરિસ્થિતિઓ શું છે, નશાના બંધાણીઓ કઈ કઈ ફરિયાદો સાથે મનોચિકિત્સક પાસે પહોંચતા હોય છે તે તમામ બાબતો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. અને અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થ વૈષ્ણવ અને ડોક્ટર કલરવ મિસ્ત્રી, કે જેઓ બંને સાયકાટ્રિસ્ટ છે. બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ ડોક્ટર પાર્થ. આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ તો અત્યારે હાલ એક એવો સમય કે અહીંયા નશાના બંધાણીઓ બંધાણીઓ શબ્દ ના વાપરીએ, નશાથી રોગીઓ શબ્દ વાપરીએ, કારણ કે સ્ટ્રિક્ટલી મારું માનવું છે કે આ બધા કકની કાક અલગ અલગ પ્રકારની માનસિક તકલીફ થી પીડાઈ રહ્યા છે. નશો ઇટસેલ્ફ એક માનસિક તકલીફ છે. અત્યારે વધારે જોઈએ તો આપણે અમદાવાદમાં પ્રચલિત વ્યસનમાંથી જે ગુટકા, ટોબેકો, સિગરેટ છે એનો સૌથી વધારે વ્યસન છે. એ આમ પણ જ્યારે લોકડાઉન નો પહેલો ભાગ હતો, પહેલા 3 અઠવાડિયા હતા, ત્યારે મોટાભાગના ગલ્લા બંધ રહેવાને કારણે બ્લેકમાં એનું વેચાણ ઘણું વધારે થઈ રહ્યું હતું અને સમહવ લોકો મેનેજ કરી રહ્યા હતા. આજ સાથે ભલે આપણે ડ્રાય સ્ટેટ છે પણ આલ્કોહોલ યુઝ આપણે ત્યાં બહુ જ રેમ્પેન્ટ છે, એનું પણ ઘણા હાઈ રેટ્સમાં વેચાણ થઈ રહ્યું હતું. આ સાથે હાર્ડ ડ્રગ્સનું પણ, જેમ કે મેથ છે અથવા તો પછી ગાંજો એક પ્રકારનો જે આપણે કહીએ મેરીઓના વીડ કહીએ, એનું પણ પ્રચલિત હતું. પહેલા 3 અઠવાડિયામાં વધારે તો જે જૂના પેશન્ટ હતા જેની ચાલુ સારવાર હતી અથવા તો જે લોકો આમ પણ પ્લાન કરી રહ્યા હતા અને ડોક્ટરને બતાવવા માંગતા હતા એ જ લોકોનો વધારે ઇન્ફ્લો આવી રહ્યો હતો. પણ છેલ્લા 2-3 દિવસથી જોઈએ તો એક પ્રકારનું એ માર્કેટમાં પણ પેનિક વધતું જાય છે. કદાચ જેમ જેમ આ લોકડાઉન આગળ વધે છે અને એક આપણને જે ભીતિ મગજમાં ભરાતી જાય છે કે લોકડાઉન ઘણો લાંબો ચાલશે અને બધી વસ્તુનો સપ્લાય ઓછો થતો જશે, કારણ કે ઓફકોર્સ એડિક્શનની વસ્તુ એસેન્શિયલ ગુડ્સમાં તો નહીં જ આવે અને આ બધાનો સપ્લાય ગવર્મેન્ટ એટલું ઇઝી કરી શકવાની નથી. ત્યારે અલગ અલગ પ્રકારના વિડ્રોઅલ સિમ્પટમ્સ, એટલે કે પદાર્થ ન મળી શકવાને કારણે, તમાકુ કે ટોબેકો પ્રોડક્ટ્સ હોય તો એના જે વિડ્રોઅલ સિમ્પટમ્સ હોય અને આલ્કોહોલ કે એના જે પ્રોડક્ટ્સ અને વિડ્રોઅલ સિમ્પટમ્સ હોય, એ રીતેના લોકો સૌથી પહેલા તો વ્યસન નથી મળતું પ્રાઇમરીલી, એટલે જ મળવા આવી રહ્યા કે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા હોય. એક દુઃખદ વસ્તુ જોવા આવી રહી છે, સ્વ મને અથવા તો આ તકલીફને છોડવા માટે કેટલીક કોન્ટેક્ટ નથી કરી રહ્યો, ન મળવાને કારણે વિડ્રોઅલ ફીચર્સને કારણે વધારે કોન્ટેક્ટ કરી રહ્યા છે. ઓકે, જી બિલકુલ. એટલે ડોક્ટર પાર્થ, અહીંયા ચોક્કસ આપણા માટે એક દુઃખની બાબત કહેવાય કે વ્યક્તિ અહીંયા જે ઘણા સમયથી નશો કરે છે છોડવાની દાનત જોવા નથી મળતી, પરંતુ આ સમય કેવી રીતે નીકાળવો અથવા તો જે કહી શકાય કે એક ચેન્જ જોવા મળતો હોય છે
એના માટે આપ સુધી પહોંચી રહ્યા છે લોકો. તકવાદી સાયકિયાટ્રિસ્ટ હોવાને કારણે મને એક વસ્તુનો આનંદ પણ છે કે બીજું કોઈ નિયમિત ના બન્યું તો લોકડાઉન નિયમિત બની તો કદાચ આ લોકો મદદ દેવાની ચાલુ કરી. કારણ કે આજ સુધી આપણે જીટી પેલ ઉપર આટલા બધા કાર્યક્રમ કરી ચુક્યા છીએ, આપણે પબ્લિક સેમિનાર્સ કરીએ છીએ, લોકો સુધી એજ્યુકેશન પહોંચાડીએ છીએ, પણ લોકો વ્યસન મુક્તિને કોઈ રોગ માને અથવા તો એના માટે સાયકિયાટ્રિસ્ટ પાસે જાય એ એટલું બધું ઈગરલી જોવા નતું મળતું અમને જે અત્યારના ફેઝમાં જોવા મળે છે. એટલે એક રીતે બહુ દુઃખ પણ થઈ રહ્યું છે જાણીને, પણ એક રીતે અંદરથી સાયકિયાટ્રિસ્ટ તરીકે આનંદ થાય છે કે લોકો કાંક કરીને આને બીમારી માની અને એટલીસ્ટ મદદ લેવાની શરૂ તો કરી રહ્યા છે. અને આ ન્યૂઝ પણ આજના સમાચાર પણ જેટલા લોકો સુધી પહોંચે અને આને તકલીફ માનીને વધારે લોકો જો આની સારવાર માટે પહોંચશે તો લોકડાઉનના જે પોઝિટિવ સાઇડ ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે, જે તમે શરૂઆત કરી કે ફેમિલી સાથે રહેવા મળ્યું, કદાચ આ એક પોઝિટિવ સાઇડ ઇફેક્ટ એઝ અ સાયકિયાટ્રિસ્ટ અને ગણીશ. બિલકુલ ડોક્ટર કલરવ, આપની પાસે આવવા માંગીએ. જે રીતે અહીંયા ડોક્ટર પાસ કહી રહ્યા છે કે આમને નશાના બંધાણી ના કહી શકાય, આમને રોગીઓ કહી શકાય, ચોક્કસ આપને પણ આ દિવસોમાં એ પ્રકારના અનુભવ રહ્યા હશે, આપની પાસે પણ લોકો આવતા હશે, આપનું શું માનવું છે? કેટલા લોકો અહીંયા ઈચ્છી રહ્યા છે ખરેખર કે આ જયારે એક સમય મળ્યો છે, જે ચીજ વસ્તુઓ છે માર્કેટમાં ઉપલબ્ધ નથી, ત્યારે કદાચ એક વધારે પોઝિટિવ અત્યારે અહીંયા એટમોસ્ફિયર બની રહ્યું છે જે વ્યક્તિ અહીંયા છોડવા માંગતો હોય તેમના માટે. માનસિક બીમારીથી પીડિત હોય છે તો વ્યસનીને આપ એક પ્રકારે માનસિક બીમાર દર્દી તરીકે આપણે ટેગ કરી શકીએ છીએ. પણ આપણે જે કોરોના કે જે મહામારી ચાલે છે તેને વ્યસન સાથે શું સંબંધ છે, એના પાછળનું કારણ એવું છે કે આપણે આંકડાકીય જોઈએ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા દુનિયાભરમાં એક વર્ષમાં જે મૃત્યુ થાય છે એ આઈડિયલી કેન્સરથી થાય છે. અને કેન્સર માટે જે જવાબદાર કારણ હોય છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય છે જે 30% માટે જવાબદાર હોય છે. આ વ્યસન કોઈ પણ હોય શકે, એમાં મોસ્ટલી હોય છે તમાકુ, બીડી, સિગરેટ, ચરસ, ગાંજો, ભાંગ, અફીણ અથવા તો કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા એડિક્શન. આપણે બંધાણીનું યાદ કરીએ કે જે બંધાણી માણસનો એટલો વ્યસની કરી દેતો હોય છે કે જો અમુક વસ્તુ કે પ્રમાણે એને શરીરમાં એ દ્રવ્ય ના મળે તો અચાનક ગભરામણ થાય, અધીરો થઈ જાય છે અને બેબાકળો બનતો જાય છે. આપણે લોકડાઉન અને આઈસોલેશન ની વાત કરીએ તો WHO ઓલરેડી આંકડા બહાર પાડેલા છે કે આ લોકડાઉનના પીરિયડમાં 20% જેટલો માનસિક રોગના દર્દીઓમાં વધારો થઈ ચુક્યો છે. એમાં ઘણા ખરા અંશે એન્ઝાયટી સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, મતલબ તમને કારણ ભય લાગે, ચિંતા થાય, અનિદ્રા થાય, આ બધાને દૂર કરવા માટે સ્વાભાવિક રીતે ડિપ્રેશન અને આઈસોલેશન, જેને લોકડાઉન ડિપ્રેશન કહેવાય છે, હતાશા નિરાશાનો બમણો વ્યાપ વધી ગયો છે. હવે આ એકલપણું દૂર કરવા માટે લોકોએ કીધું એ પ્રમાણે કે જે 15 કે 20 દિવસનો લોકડાઉન હતો તો 2 દિવસ પહેલેથી એનો સ્ટોક રાખી મૂક્યો હતો, તમાકુ છે, બીડી અને સિગરેટ છે. પણ કોઈને ખબર નહોતી કે લોકડાઉન અનિશ્ચિત મુદત સુધી પણ લંબાઈ શકે છે. હવે 20 દિવસ પછી જે સ્ટોક ખતમ થવા આવ્યો છે ત્યારે ઘણા બધા જેમને જે નિકોટિન નામનું દ્રવ્ય અથવા કોઈ પણ પ્રકારનું વ્યસન મળતું નથી તો તેના સ્વભાવમાં ચીડિયાપણું, ગભરામણ, બેચેની અથવા તો તેના અનિદ્રાની સમસ્યા અને વિવિધ પ્રકારના વિડ્રોલ સિમ્પટમ્સ ચાલુ થઈ ગયા છે અને માનસિક રોગને દર્દીઓમાં વ્યસન મુક્તિ માટેના અવસર પણ વધી રહ્યા છે. તો ચોક્કસપણે સર કે જે આપત્તિ આવી છે તેને આપણે તક સમજીને એક ડી એડિક્શન સેન્ટર અથવા તો જે રીએપ જવાની જે જરૂરિયાત પડે છે તેને આપણે ઘરમાં જ લોકડાઉન કરીને જે રીતે આપણે આ રીતે ચોક્કસ પ્રકારના પગલાં લેવામાં આવે તો આપણે વ્યસન મુક્તિ માટેના ચોક્કસ ખૂબ જ સારો સમય છે. જી બિલકુલ બિલકુલ ડોક્ટર કદમ, હું આ જાણવા માંગી રહી છું કે એટલા લોકો પાસેથી આપણે આશા રાખી શકીએ કે આ જે સમય આવ્યો છે એને એક તક તરીકે લેશે? કારણ કે કેટલાક લોકો એવા હશે કે જે અત્યારે તો કદાચ સામગ્રી ન મળવાના કારણે નશાથી દૂર રહેશે, પણ જેવું લોકડાઉન હટશે ત્યાર પછી ફરી એક વખત નશાના રવાડે ચડી જશે. આવા સંકેતો આપને કેટલા લાગી રહ્યા છે? એક અચાનક ભયજનક જ માહિતી આપણે કહી શકીએ કે હાર્યો જુગારી બમણું રમે એ પ્રકારની કહેવત પણ સાથે પણ સંમત થઈ છે. આપણે જોઈએ કે લોકડાઉન 20 દિવસ સુધી લોકોને તમાકુ, બીડી, સિગરેટ કે નશીલા પદાર્થોનું સેવન અટકી ગયું છે. પણ અમને ડર કદાચ એ વાતનો લાગે છે કે જયારે લોકડાઉન ખુલી જશે ત્યારે જે 20 દિવસનો જે આઈસોલેશન પીરિયડમાં હતા તે વધારે પડતું વ્યસન કરવા તરફ દર્દીઓ વધી ના જાય તેની અમને બીક લાગે છે એઝ અ મનોચિકિત્સક તરીકે. તો હું ચોક્કસ દર્શક મિત્રોને કહીશ કે જે પ્રકારે જે એડિક્શન થી જે ફાયદા કે ગેરફાયદા થાય છે તે પ્રમાણે 20 દિવસનું આઈસોલેશન લોકડાઉન કરીને નશા મુક્તિ માટે તમારે કઈ કઈ રીત કરવાની તે માટે ચોક્કસપણે કોઈ મનોચિકિત્સક અથવા તો સાયકોલોજીસ્ટ અથવા તો વ્યસન મુક્તિ નિષ્ણાતની સલાહ લો તો તમે આજે એડિક્શન થી દૂર જઈ શકો છો. જી ડોક્ટર પારસ, આપની પાસે આવવા માંગીએ. જે વ્યક્તિઓ ઘણા લાંબા સમયથી નશો કરતા હોય છે અને એકાએક નશો કરવાનું બંધ કરી દેવામાં આવે તો શું કોઈ ફેરફાર અથવા તો માનસિક પરિસ્થિતિમાં
કોઈ બદલાવ જોવા મળતો હોય છે અને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને આ બાબતે આપનું શું માનવું છે? માનસિક શારીરિક બંને પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળે છે. લાંબો સમયથી જે પણ પદાર્થનું વ્યસન હોય એ પદાર્થ પ્રમાણે જેના વિડ્રોઅલ ફીચર્સ ડેવલપ થાય. એટલે જો સાયકોલોજીકલ ડિપેન્ડન્સ હોય તો આપણે માત્ર માનસિક લક્ષણ જ જોઈએ છે, જેમ કે થાક લાગવો, મૂડ ન રહેવો, ચીડિયાપણું રહેવું, જેમ ડોક્ટર કલરવે કીધું કે અનિંદ્રા અથવા તો કોઈ વસ્તુમાં રસ નથી પડતો એ રીતનું વર્તન માણસનું રહે. આ સાથે કોમ્પ્લેક્સ એઝ અ ડોક્ટર હું જોઉં છું કે જે ફિઝિકલ વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે છે, જેમ કે આલ્કોહોલ ન પીનારા લોકોને હાથમાં ધ્રુજારી થવી, વધારે પડતો પરસેવો થઈ જવો, અફીમ કે એના પદાર્થ, પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ આપણે કહીએ છીએ, જેના અત્યારે એડિક્શનના પેશન્ટ્સ પણ બહુ જ વધી રહ્યા છે. કારણ કે એન્ટી એન્ઝાયટી દવાઓ પોતાની રીતે બહારથી ખરીદીને ખાનારા, ઊંઘની ગોળી બહારથી લઈને ખાનારા, ટ્રામાડોલ કે બીજા પેઇન કિલર્સ લઈને ખાનારા, એ બધાના દુઃખદ વસ્તુ છે કે આજે જ સવારે એક ઓન કોલ મારા પેશન્ટના ઓળખીતાએ ટ્રામાડોલ નામની દવાનો ઓવરડોઝ લીધો હતો, કારણ કે એને લાગતું હતું કે આ દવા લેવાથી રિલેક્સેશન થાય છે. એટલે આ રીતના પણ કેસીસ બહુ રીતના વધી રહ્યા છે, જેના માટે વાયા વાયા સલાહ લેવા માટે કોઈ ડોક્ટરનો અથવા તો પેશન્ટના સગાનો કોલ આવે છે. દ્રઢપણે એવું માનવું છે કે જે પણ ફિઝિકલ વિડ્રોઅલ સિમ્ટમ્સ છે, જેમ કે હાથમાં ધ્રુજારી, શરીર તૂટવું, પરસેવો થવો, આ બધા ફિઝિકલ વિડ્રોઅલ મેનેજ કરવા બહુ અઘરા છે અને માત્ર લોકડાઉનમાં મેનેજ ના થઈ શકે. હું અત્યારે ઇન્ડિયન સાયકિયાટ્રિક સોસાયટીનો નેશનલ કન્વીનર છું, ડી એડિક્શન સાયકિયાટ્રીનો. એટલે અમે એક નેશનલ લેવલે રિક્વેસ્ટ પણ મૂકવાની કોશિશ કરી હતી શરૂઆતમાં કે આપણે અત્યારે ડી એડિક્શન સેન્ટર્સને છૂટો હાથ આપવો જોઈએ, જે પણ કોરોનાના દરેક પ્રકારના સ્ટેપ્સ લઈ અને સોશિયલ આઇસોલેશન, પેશન્ટનું ડિસ્ટન્સિંગ એ બધું મેનેજ કરીને કરી શકીએ. હવેવર આપણે જે કોરોનાની મહામારી જોતા જે ડેથ જોઈ રહ્યા હતા અથવા તો ઇન્ફેક્શનનું પ્રમાણ જોઈ રહ્યા હતા, એટલે આખી વસ્તુને અમે અત્યારે રોકી રાખી હતી. પણ સેકન્ડ લોકડાઉનમાં મને એવું લાગે છે કે આ વસ્તુનો ચાન્સ આપવો જોઈએ, જેથી કે મેડિકલી મેનેજ જે પેશન્ટને કરવા જ પડે એમ હોય, એમને એમની ચોક્કસપણે દવા મળી રહે. કારણ કે માત્ર સાયકોલોજીકલ સપોર્ટથી વ્યસન છૂટવું પોસિબલ નથી, એ બધું ડિપેન્ડ કરે છે કે બાયોલોજીકલી વ્યક્તિમાં કેટલા ચેન્જીસ બોડીમાં આવ્યા છે અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ સુધી સાચી દવા પહોંચે, સાચી સલાહ પહોંચે અને સાચા ડોક્ટર પાસે પહોંચે, એ મારી સ્ટ્રોંગ અપીલ છે. ગમે તે મેળે દવા લેવાથી તમે કાં તો વ્યસનને વધારે આવકારશો, તમારા વ્યસનને કાં તો વધારે ખરાબ કરશો, એ વકરશે વધારે, અથવા તો તમે પોતાના શરીરને કે મગજને ખોટું નુકસાન પહોંચાડશો. એટલે આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યસનને પોતે જ સારવાર કરી શકવાનો છે, પોતે જ મદદ કરી શકશે કે બીજા વ્યક્તિઓથી કે બીજી કોઈ એડવર્ટાઇઝમેન્ટથી અત્યારે લલચાઈને એને બ્લાઇન્ડલી ફોલો ન કરે, પ્રોપર મેડિકલ એડવાઇસ લે અને પોતાના વિડ્રોઅલ ફીચર્સ અને પોતાના વ્યસન પ્રમાણેની સારવાર ચોક્કસ કરાય. જી બિલકુલ ડોક્ટર પાર્થ, અહીંયા ઘણી બધી એવી ચીજ વસ્તુઓની એડવર્ટાઇઝમેન્ટ આપણને જોવા મળતી હોય છે, ખાસ કરી અને આપણે જોતા હોઈએ છીએ કે આ પ્રકારની ચ્વિંગમ લેવાથી કદાચ જે તલબ છે ટોબેકોની એને દૂર કરી શકીએ છીએ. આ બધી બાબતો સાથે અને આ જાહેરાતો સાથે આપ કેટલા પ્રમાણમાં સંમત થઈ રહ્યા છો? હું બહુ જ સંમત છું કે આ બધી જાહેરાતો ઉપર બહુ જ મોટો કંટ્રોલ હોવો જોઈએ. જેમ કે જયારે ટોબેકો અને ટોબેકો પ્રોડક્ટ્સ માટે નિકોટિન ચ્વિંગમ્સ આવી હતી અને ત્યારે લોકો માનતા હતા કે ચ્વિંગમ્સ ખાઈ લેવાથી મને બધું જ મટી જવાનું છે, અને હાલની તારીખમાં એ પણ પેશન્ટનો ફ્લો બહુ વધી રહ્યો છે, જે લોકો એમ માનીને કે અત્યારે તમાકુ કે એનો પદાર્થ ના લઈ અને નિકોટિન ચ્વિંગમ્સથી હું પોતાને છોડાવી દઈશ, એવા લોકો દિવસની 10-20 ચ્વિંગમ ખાવાનું ચાલુ કરી ચુક્યા છે. નિકોટિન ઇટસેલ્ફ એક દ્રવ્ય પદાર્થ છે જેના માટે તમે તમાકુ ખાતા હતા, એવી પરિસ્થિતિમાં ડોક્ટરની સલાહ વગર તમે નિકોટિન ચ્વિંગમ્સ, પેચીસ કે પેસ્ટાઇલ્સ આવતી હોય છે લો તો નુકસાનકારક રહેશે. અત્યારે કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જે તમને કોઈ અત્યારે માનસિક પરિસ્થિતિમાંથી, વ્યસનની પરિસ્થિતિમાંથી કે કોરોનાની પરિસ્થિતિમાંથી તરત બહાર કાઢી દેશે એવી ખોટી પ્રોમિસીસ આપતી હોય તો એને ફેક ન્યૂઝ ગણજો, અને ફેક ન્યૂઝને જેમ સપોર્ટ નથી કરતા એમ ફેક એડવર્ટાઇઝમેન્ટને સપોર્ટ ના કરતા તમારા નજીકના હેલ્થ કેર પ્રોવાઈડર અને મારી સલાહ પ્રમાણે એટલીસ્ટ એક MBBS ડોક્ટર પાસે સૌથી પહેલા એ એડવર્ટાઇઝમેન્ટ કેટલી સાચી છે એને ફોલો ન કરવી એની ચોક્કસપણે સલાહ લેજો અને પછી જ આગળ વધજો. એના વગર તમે આ વસ્તુ છોડવા જશો એમાં એક નવી વસ્તુને આવકારશો અને હાલની લોકડાઉનમાં જો કોઈ બીજી વસ્તુમાં બીમાર પડ્યા તો સપોર્ટ અને હેલ્પ એટલી ઇઝીલી મળવી સહેલી નથી. ડોક્ટર કરલો, પણ જે રીતે આપણા ત્યાંના લોકોની માનસિકતા જોવા મળતી હોય છે, ન માત્ર ગુજરાત રાજ્યની વાત કરીએ પરંતુ સમગ્ર ભારતીયોની જે માનસિકતા જોવા મળતી હોય છે કે સાયકાટ્રિસ્ટ પાસે જવું, સાયકોલોજિસ્ટ પાસે જવું એટલે માત્ર ને માત્ર ગાઢ પણ હોય ત્યારે જ તેમનો સંપર્ક કરી શકાય, આજે એક માનસિકતા અહીંયા ઘર કરી રહી છે, ત્યારે આવા સમયમાં સાયકોલોજિસ્ટ નો સંપર્ક લેવાથી, સંપર્ક કરવાથી પણ ઘણી સારી પરિસ્થિતિ આપણને જોવા મળી શકે છે એવો માનનારો વર્ગ અહીંયા કેટલો હશે અને આ વર્ગને આપ શું કહેવા માંગશો? હવે વાત કરીએ કે જે માનસિકતા પ્રત્યે જે સ્ટિગ્મા છે એના પ્રત્યે જે ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી સારા એવા કેમ્પેન પણ કરી રહ્યા છે. ઘણા બધા પબ્લિક ફિગર છે જે બ્રાન્ડ એમ્બેસેડર બનીને મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેના પ્રોગ્રામ એક્ટિવિટી કરી રહ્યા છે,
પણ આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો સાયકેટ્રિક પ્રતિનો સ્ટિગ્મા હજુ પણ ઘણા ખરા અંશે રહેલો છે. કારણ કે જે માનસિક બીમારીને લોકો અંધવિશ્વાસ અથવા તો ભૂત ભૂવા દોરા ધાગા મોલાના કે એની સાથે સંકળામણ કરે છે અને આપણે કોઈ પણ કરે કે તારે સાયકેટ્રિસ્ટની જરૂર છે, મનોચિકિત્સકની જરૂર છે કે કાઉન્સેલરની જરૂર છે, તો સૌથી પહેલા મગજમાં દર્શક મિત્રોમાં એવું આવે કે હું થોડી સાયકો છું તો ગાડામાં ડોક્ટર પાસે જાઉં. તો આ પ્રકારની માનસિકતા બદલવાની જરૂર છે, એના આપણે જડમૂળમાંથી કામ કરવું પડશે. આપણે જોઈએ છીએ કે જે ઇન્ડિયન કલ્ચર છે કે લિટરેચર છે કે જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં મેન્ટલ હેલ્થ અવેરનેસના ચેપ્ટર મૂકવા પડશે, મેન્ટલ હેલ્થ અવેરનેસ માટેની પ્રોગ્રામ ને એક્ટિવિટી પણ કરવી પડશે. આપણે જેમ જોઈએ છીએ કે જે આપણે વ્યસનની વાત કરીએ કે કોરોના જે છેલ્લા 3 મહિનાથી આવ્યું છે પણ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી પબ્લિકમાં એટલી અવેરનેસ કરે છે કે લોકો હવે પર્સનલ હાઇજીન, સોશિયલ ડિસ્ટન્સ અને લોકોની લાઇફસ્ટાઇલ હવે બદલવા માંગી છે. લોકો હેલ્ધી ડાયટ તરફ એક્ટિવ થાય છે. તો આપણે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સથી આપણે મેન્ટલ હેલ્થ પ્રત્યેની જો અવેરનેસ અને સજાગતા રાખીએ તો 100% હું સમજી શકું છું કે દર્શક મિત્રોનો અવેરનેસ આવશે. આ માટે આપણે જોઈએ કે કોઈ પણ પ્રકારનું વ્યસન છે, આપણે હેન્ડ સેનિટાઈઝરની વાત કરીએ તો આ જે તમાકુ છે, બીડી છે, સિગરેટ છે, કોઈ પણ વ્યસન છે એક જાતનું માનસિક પ્રદૂષણ કહેવાય, જે માનસિક બીમારી ફેલાવાનું જ છે. તો આપણે બ્રેન સેનિટાઈઝરની વાત કરીએ તો તેમાં છે યોગા છે, પ્રાણાયામ છે, મેન્ટલ હેલ્થ એક્ટિવિટીઝ છે, મોટિવેશનલ વિડીયો છે, અથવા તો જો તમારે કઈ પણ પ્રકારના વ્યસનમાંથી મુક્તિ મેળવી હોય તો તમે સાયકોલોજીસ્ટ અથવા તો મનોચિકિત્સકની સલાહ લઈને આ પ્રકારના સિમ્પટમ્સમાંથી તમે બહાર આવી શકો છો. ડોક્ટર પાર્થ, આ દિવસોમાં એક બીજો પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ દિવસોમાં જે ઘરેલુ હિંસા છે તેમાં પણ કહી શકાય કે ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અને જયારે લાંબા સમયથી જે વ્યસની લોકો છે નશીલા પદાર્થોથી દૂર રહેતા હોય છે ત્યારે આપણે પણ કહ્યું કે ચીડચીડિયાપણું જોવા મળતું હોય છે, તો એક આ કારણને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ આ પરિસ્થિતિમાં? તોની બહુ સાચો ટોપિક ઉપાડ્યો છે. ડોમેસ્ટિક વાયોલેન્સ અથવા તો જે ઘરેલુ હિંસા છે એ અત્યારે ઓલ ટાઈમ હાઈ છે, અને એવું નથી કે આ માત્ર ઇન્ડિયામાં કે આપણા ગુજરાત પ્રદેશમાં છે. તમે વર્લ્ડ ઓવર ડેટા જુઓ તો ઉલટાનું ફ્રાન્સ અને યુકેમાં આના પ્રોબ્લેમ્સ અત્યારે મેક્સિમમ થઈ રહ્યા છે. આના માટે ઘણા બધા કારણ આપણે કહી શકીએ, પણ જે બે મુખ્ય કારણ છે જે તમે બહુ સરસ પોઈન્ટ કર્યો કે વ્યસન ના મળવાને કારણે કોઈ પણ પ્રકારનું ચીડચીડિયાપણું થવું, જેને આપણે સાયકોલોજીકલ વિડ્રોઅલ ફીચર્સ કહીશું. એટલે સાયકોલોજીકલ ડિપેન્ડન્સના પેશન્ટ જે હશે એ આ રીતના મૂડના ઉતાર ચઢાવ, ચીડિયાપણું, ગુસ્સો આ રીતના અલગ અલગ, અને જેવી રીતે બહુ જ વધારે પદાર્થ એના લોકોને ના મળે ત્યારે ભ્રમણાઓ પણ એમને ઘણી બધી વાર થતી હોય છે કે મારું પાર્ટનર મારા પ્રત્યે વફાદાર નથી, અથવા તો મારા પાર્ટનરને મારે મારા પ્રત્યે વફાદાર કરવા માટે પાઠ ભણાવવો પડશે. આ રીતના જે પેશન્ટ છે એમની પણ ઇન્ક્વાયરી ઘણી બધી લાંછન જે લોકોના મગજમાં હતું, સંભવ મને એવું લાગે છે કે કોરોનાએ આપણને બધાને એક વસ્તુ ચોક્કસ શીખવાડી કે માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને જે રીતના અમારા ઘણા બધા કલીગ્સ વર્ક કરી રહ્યા છે અને હેલ્પલાઇન નંબર ઉપર એમને પણ કોલ્સ આવતા હોય છે અને મેન્ટલ હેલ્થ સપોર્ટ માટે કોલ્સ આવે છે, સેલિબ્રિટીઝ અલગ અલગ મેન્ટલ હેલ્થ સપોર્ટ માટે આગળ વધી રહી છે, ત્યારે ડોમેસ્ટિક વાયોલેન્સને પણ અટકાવવા માટે આપણે અહીંયા સખત સ્ટ્રોંગ સ્ટે લેવો જ પડશે. ડોમેસ્ટિક વાયોલેન્સ કોઈ પણ પ્રકારના ફ્રસ્ટ્રેશન થી જો ઉભો થતો હોય, તમારા પાર્ટનર સાથેના પહેલેથી તમારા જે મતભેદ હોય જે તમે સોલ્વ નથી કરી શક્યા, ધીસ ઇઝ અ ગુડ ટાઈમ કે તમે તમારા પાર્ટનર સાથે, સ્પાઉસ સાથે બેસો અને તમારા કોઈ પણ મતભેદની ચર્ચા કરી શકો. આપણે કેટલાક એવા પણ સોશિયો ઇકોનોમિક સ્ટ્રેટા કે ક્લાસની વાત કરી રહ્યા છે કે જ્યાં આ લેવલનું અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતું. અત્યારે જે ફાઇનાન્શિયલ મહામારી પણ ચાલી રહી છે કે લોકો કમાઈ નથી રહ્યા, એટલે આપણે આર્થિક ફ્રસ્ટ્રેશન, સોશિયલ ફ્રસ્ટ્રેશન, એકલતાનું ફ્રસ્ટ્રેશન, વ્યસન ન મળવાનું ફ્રસ્ટ્રેશન, અત્યારે માણસ એની જિંદગીમાં થઈ શકે સૌથી વધારે ફ્રસ્ટ્રેટેડ પરિસ્થિતિમાં છે. આ પરિસ્થિતિમાંથી બે જ લોકો બહાર આવશે, કાં તો જે હિસ્ટ્રી બની ગયા અથવા તો જે હિસ્ટ્રીનો ભાગ બનવાના છે. અને કદાચ આપણે આ રીતે લડતા રહીશું તો હિસ્ટ્રીનો ભાગ બની શકશું અને હિસ્ટ્રી ચેન્જ કરી શકશું. ત્યારે સૌ કોઈએ ઘરે બેસીને એક વસ્તુ નક્કી કરવાની જરૂરત છે કે મારી જિંદગીમાં આવતી દરેક પ્રકારની માનસિક અવસ્થાને લડવા માટે મને સારામાં સારો સમય મળેલો છે. વ્યસન નથી મળતું, એ સાથે મારા મગજને શાંતિ મળે એના માટે ખુલાસથી હું ચર્ચા મારા ઘરમાં કરું. પછી ફાધર સન ની કોન્ફ્લિક્ટ હોય, હસબન્ડ વાઇફ ની કોન્ફ્લિક્ટ હોય, મધર ડોટર ની કોન્ફ્લિક્ટ હોય, અલ્ટિમેટલી જો ઇન્ટરનલ ફ્રસ્ટ્રેશનને આપણે સોલ્વ કરી શકશું તો ઘણી બધી ઇરિટેબિલિટીને આપણે કંટ્રોલમાં પણ લાવી શકશું. આ સિવાય જો વધારે અમારા આપેલા સ્ટેપ્સ તમને પ્રોપર ના લાગતા હોય તો નજીકની હેલ્પલાઇનમાં ચોક્કસ કોલ કરો, જે કોઈ પણ સાયકિયાટ્રિસ્ટ, સાયકોલોજિસ્ટ અવેલેબલ હશે તમને મદદ કરશે, પણ હિંસા ને સપોર્ટ અથવા તો કોઈ પણ પ્રકારનો વધારો ના આપતા. ડોક્ટર કલ્યાણ, આપની પાસે આવવા માંગીએ છીએ. ઇન્ટરનલ ફ્રસ્ટ્રેશનની વાત ડોક્ટર પાર્થે કરી ત્યારે
આજે એક સમય છે ચોક્કસ અહીંયા વ્યસન છોડી શકાય છે, પરંતુ ઘણા પરિવારજનો પણ આમાં સપોર્ટ કરી શકે છે. ત્યારે પરિવારજનોનું વર્તન, જો કોઈ વ્યક્તિ આપણા ઘરમાં પણ એવું છે કે જે લાંબા સમયથી નશો કરે છે, પરંતુ આ સમયમાં એ પણ ટ્રાય કરી રહ્યું છે નશો છોડવાનું, તો પરિવારજનોની અહીંયા જવાબદારી શું આવે છે? તેમની સમજ કેવી હોવી જોઈએ? તેમનું વર્તન કેવું હોવું જોઈએ? તેમનો સપોર્ટ કેવો હોવો જોઈએ? સૌથી પહેલા આપણે વાત કરીએ કે કોઈ પણ વ્યસન જે વ્યસન કરે છે, પણ એના રૂટકોઝ જોઈએ તો જડમૂળમાં એના ઘણા બધા ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ હોય છે. જેમ કે ડોક્ટર પાર્થવીએ વેચાણ કર્યું કે એના ઘણા બધા કારણ હોઈ શકે, કે ફેમિલી રિલેટેડ પ્રોબ્લેમ હોય, આર્થિક સંક્રમણ હોય, રિલેશનશિપ રિલેટેડ પ્રોબ્લેમ હોય, જોબ રિલેટેડ સ્ટ્રેસ હોય, કોઈ પર્સનલ રીઝન હોય. આ બધા તણાવમાંથી મુક્ત કરવા માટે કોઈ પણ પ્રકારના વ્યસન છે ટેમ્પરરી ફિલિંગ કરવા માટે આ પ્રકારના માદક પદાર્થોનો યુઝ કરતા હોય છે, જેથી તેમને જે નેગેટિવ થોટ્સ હોય ટેમ્પરરી બ્લોક થઈ જાય અને નેગેટિવ વિચારોમાંથી પોઝિટિવ થોડોક એટીટ્યુડ મળતો રહે. પણ આમાં આપણે વાત કરીએ કે પેસિવ સ્મોકર, આપણે જોઈએ કે લોકડાઉન નો પીરિયડ છે, ફેમિલી સાથે રહેવાનો પીરિયડ છે, હવે જે બાળકો છે અનુકરણથી શીખતા હોય છે, હવે આપણે જે રોલ મોડેલ તરીકે પ્લે કરવાનો છે, જે ફાધર મધર કે પેરેન્ટ્સ અથવા બિગ બ્રધર તરીકેનો જોયેલો રોલ આપણે અદા કરવાનો છે, તો દરેક લોકોને આપણે એને માનસિક સહાનુભૂતિ આપીને ધીરજપૂર્વક અને કાળજીપૂર્વક રાખીને એને કોઈ પણ પ્રકારનો તણાવ છે આ તણાવના બધા એક સાથે તમારી સાથે છે, જો એનો તણાવ દૂર કરવામાં આવે અને નોર્મલી કીધું કે વાર્તાલાપથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ દૂર થઈ જતા હોય, તો તમારે જે આંતરિક પરિબળો છે, કન્ફ્લિક્ટ છે, જે નોર્મલ વાર્તાથી અને ધીરજપૂર્વક સાંભળવાથી દૂર થતા હોય, ત્યાં વ્યસન તરફ તે જે જતો હોય છે, જે વ્યસનીને આપણે અટકાવી શકીએ છીએ. તો ઇમોશનલ કોન્ટેક્ટ વધારીને આપણે એને સોશિયલ અટેચમેન્ટ રાખીએ તો ઘણા ખરા પ્રત્યે આપણે વ્યસનેથી એને દૂર રાખી શકીએ છીએ. અને ધનીબેન, આની સાથે હું એક વાત કરીશ કે ચલો આ લોકડાઉનનો પીરિયડ તો પતી પણ ગયો, પણ આની સાથે જે બીજા એડિક્શન પ્રોબ્લેમ છે, જેમ કે સોશિયલ મીડિયા એડિક્શન છે અથવા તો જે સેક્સ્યુઅલ એડિક્શન છે, તમે જે ડોમેસ્ટિક વાયોલેન્સની વાત કરી, આપણે જોઈએ છીએ કે ઘણા બધા જે અત્યારે નેટફ્લિક્સ ઓનલાઈન કે કોઈ પણ પ્રકારના જે આપણે સિરીઝ કે જોતા હોય છે, એમાં નોર્મલ જે યુવા અવસ્થાઓ છે, જે ક્રિમિનાલિટી નામના જે એપિસોડ છે, જે વધારે યુઝ કરતા હોય છે, તો જે યુવા વર્ષ છે, જે એમને ચોક્કસપણે કહી કે તમે કઈ પણ પ્રકારના જે ટોપિક સિલેક્ટ કરો છો જે સોશિયલ મીડિયામાં, તેમાં ડોમેસ્ટિક વાયોલન્સ હોય, ક્રુએલિટી હોય, અથવા તો જેમાં એડિક્શન વાળા જે ટોપિક્સ હોય, સિરીઝ હોય, મૂવીઝ હોય, તેનું તમારે જે યુઝેસ છે તે અટકાવવો જોઈએ. ડોક્ટર પાર્થ, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. ઘણા લોકો એવા પણ હશે કે ભૂતકાળમાં જેઓ પ્રયત્ન કરી ચૂક્યા હશે કે નશો કરવાની આદત અહીંયા છોડવી છે, પરંતુ ક્યાંક સફળતા નથી મળી રહી, તો આમ વધારે વખત થવાના કારણે નેગેટિવિટી વ્યક્તિમાં આવતી હોય છે અને એ પ્રકારની આવતી હોય છે કે કદાચ હું આ છોડી જ નહીં શકું, ઈચ્છીને પણ નથી છોડી રહ્યો, આ પ્રકારની એક માનસિકતા ઘર કરી જતી હોય છે, તો આને આપ સાયકોલોજીની દ્રષ્ટિએ કેવી રીતે જોઈ રહ્યા છો અને આ બાબતે આપ શું એડવાઇસ કરવા માંગશો? જો ધ્વનિ, આમાં કેવું છે કે વ્યસન પહેલી વારમાં નક્કી કરે છૂટે એવું શક્ય જ નથી હોતું. વ્યસન મુક્તિની જે આખી ડીએડિક્શન પદ્ધતિથી સારવાર થતી હોય છે, એમાં જેને અમારી ભાષામાં સ્લીપ અપ્સ કહેવાતું હોય, સ્લીપ અપ્સ એટલે એક વાર છોડવાનું નક્કી કર્યું, પછી એક વર્ષની અંદર જો વ્યક્તિએ ગમે ત્યારે પણ એક પણ વાર પદાર્થ લેવાની પ્રયત્ન કરી હોય તો અમે સ્લીપ અપ્સ ગણીએ છીએ. હંમેશા એક વસ્તુ મેજર કરવી જોઈએ કે તમે જ્યાંથી વ્યસન ચાલુ કર્યું હતું, તમે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી તમે ડોક્ટરને મળ્યા હતા, એની માત્રા અને એની સિવિયરિટી કેટલી હતી, સારવાર કરાવ્યા પછી એની માત્ર સિવિયરિટી કેટલી હતી અને સ્લીપ અપ કેટલો થયો. એક સિમ્પલ ઉદાહરણ આપું તો અમારી પાસે ઘણી બધી વાર આવતા પેશન્ટના સગા કહેતા હોય છે કે 10 વર્ષથી લેતો તો સારવાર કરાવી, પણ સાહેબ ગઈકાલે એક ગ્લાસ લઈ લીધો એટલે અમારી બધી જ સારવાર ફાલતું ગઈ છે. આ માનસિકતામાંથી સૌથી પહેલા પેશન્ટના રિલેટિવ્સ અને આખા સમાજે બહાર આવવું પડશે કે લાંબો સમયથી અથવા તો બહુ જ વધારે માત્રામાં વ્યક્તિ જો લેતો હોય અને એકાદ વાર એમથી લેવા આવી ગયું તો એને નાસીપાસ ન કરવો જોઈએ. એને અમારી ભાષામાં એનેબલિંગ કહેવાય છે. એનેબલિંગ એટલે અજાણી રીતે તમે વ્યક્તિને વધારે લેવા માટે મજબૂર કરો કે પ્રેરિત કરો. જો તમે એની અવગણના કરશો, તમે એનો ત્યાગ ધિક્કાર અથવા તો એનો શરમનો પાત્ર બનાવશો, તો એ પરિસ્થિતિ અંદર વ્યસન વધારે કરવાનો છે. હાલમાં તનાવ આમ પણ વધારે છે, માનસિક તનાવ અત્યારે બીમારીને કારણે અને આર્થિક મહામારીને કારણે ઘણો વધારે છે, એટલે રિલેપ્સિસ એટલે કે ફરી પાછું લેવાના ચાન્સીસ મેક્સિમમ થઈ રહ્યા છે. અમારી પાસે એવા ઘણા બધા પેશન્ટ આવી રહ્યા છે જેમણે ભૂતકાળમાં છોડી દીધું હતું, પણ હાલની સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં એમનાથી ફરીથી ચાલુ થઈ ગયા પદાર્થો. અને આ પણ એક બહુ જ મોટો પ્રોબ્લેમ અત્યારે પણ ઉભો થયો છે અને આ આખી પરિસ્થિતિ પૂરી થયા પછી કન્ટિન્યુ રહેવાનો છે. આ વસ્તુની ઓપનલી ચર્ચા કરવામાં કે ડોક્ટર પાસે જવામાં કોઈ જ શરમ કે છોચ ન રાખવો જોઈએ, કારણ કે સ્ટ્રેસમાં જો કોઈ પણ પ્રકારની માનસિક તકલીફ થાય તો વ્યસન પણ એક માનસિક તકલીફ છે, એ પણ થશે. અને એને ડીલ કરવા માટે સૌથી પહેલા રિહેબિલિટેશન ફેઝ, એટલે કે તમે વ્યસન છોડ્યું, તમારી સારવાર ચાલુ છે, તો તમે રિહેબિલિટેશન અંડર કંટ્રોલ એટમોસ્ફિયર, ડોક્ટરની સારવાર હેઠળ છો. એક વર્ષ જો કમ્પ્લીટલી વ્યસન કોઈ પણ સારવાર વગર બનશે તો જ તમે વ્યસન મુક્ત કહેવાઓ છો.
એટલે જોઈ રહેલા દરેક વ્યુઅર્સ અને તમે પણ જેટલા લોકો સુધી વ્યુઅર્સ પહોંચી શકો એ બધા જ સુધી પહોંચાડજો કે કોઈનાથી ભૂલથી કે પ્રેશરમાં અત્યારે વ્યસન લેવાઈ ગયું તો એને નાસીપાસ ના કરતા, એને વધારે એન્કરેજ કરો, એને વ્યસન મુક્તિ માટે પ્રમોટ કરો. હાલની પરિસ્થિતિમાં સ્ટ્રેસમાં ખોટા પગલા લેવાઈ જાય બહુ કોમન વસ્તુ છે, કારણ કે જયારે આપણી પાસે કોઈ પણ વસ્તુનું પરિણામ હાથમાં નથી હોતું, આપણી પાસે એન્ડ રિઝલ્ટ હાથમાં નથી હોતું, ત્યારે આપણે સૌથી વધારે ભૂલ કરી બેસીએ છીએ. અને કોરોના વાયરસનું રિઝલ્ટ આપણા હાથમાં ચોક્કસપણે નથી, આપણે માત્ર એ વસ્તુની રાહ જોઈ રહ્યા છીએ કે અલગ અલગ પ્રકારની આ પદ્ધતિઓ વાપરી અને આપણે સરસ વાયરસને લડત આપી શકીએ. અને બિલીવ મી, ડેસ્ટિનેશન કરતા હંમેશા જર્ની વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. કેવી રીતે લડશું, કેવી રીતે સપોર્ટ કરીશું, કેવી રીતે આ બધા પેશન્ટને મદદ કરીશું, આખી જર્ની આપણે કદાચ વર્ષો વર્ષ યાદ રાખીશું. અને ડેસ્ટિનેશન આ બધા જ વ્યક્તિઓની બહુ સારી રહેશે જો પ્રોપર સાયન્ટિફિક સપોર્ટ રહેશે. અત્યારે જેને પણ રિલેપ્સ કર્યું હોય, નેવર વરી, ડોન્ટ હેવ એની શેમ, આસ્ક યોર ફેમિલી મેમ્બર્સ કે કોઈ પણ ડોક્ટર પાસે તમને લઈ જાય અને તમને સાચી મદદ કરે. જે બિલકુલ, તો દર્શક મિત્રો, આ લોકડાઉનનો જયારે સમયગાળો છે ત્યારે નશાની તમામ જે ચીજ વસ્તુઓ ઘણી બધી એવી છે કે જેની પર પહેલેથી રોગ છે પરંતુ આપણા ત્યાં વેચાઈ રહી છે અને વેચાતી હોય છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે આ જે સમયગાળો આવે છે ત્યારે આપણે નશાથી દૂર રહી શકીએ છીએ. અને અહીંયા જો ધારી લઈએ તો કદાચ નશો કરવાથી બચી શકીએ છીએ. ત્યારે એક આપને પણ આ પ્રયત્નમાં અમે ક્યાંક મદદરૂપ થઈએ તે હેતુસર આજે આખા એક આ વિષય પર શોનું આયોજન કર્યું હતું. અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડોક્ટર કલ્લવ મિસ્ત્રી અને ડોક્ટર પાર્થ વૈષ્ણવ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.